આ પ્રમાણે તમારો આવકનો દાખલો અહીંયા તમે જોઈ શકો છો. ગુજરાતીમાં માહિતી ભરી હશે તો ગુજરાતીમાં હશે, હિન્દીમાં ઇંગ્લિશમાં ભરી હશે તો ઇંગ્લિશમાં હશે, બરાબર. આ પ્રમાણે તમારો બે પેજનો દાખલો હશે અને અહીંયા તમારી સિગ્નેચર કરી પ્રિન્ટઆઉટ કરીને તમે ગમે ત્યાં પણ દેવો હોય તો દઈ શકો છો. તમારે નમસ્કાર મિત્રો, જો તમે આવકનો દાખલો કઢાવવા માગતા હોય તો એના માટે તમારે હવે મામલેદાર જવાની જરૂરિયાત નથી અને ત્યાં લાઇનમાં ઉભવાની પણ તમારે કોઈ જરૂરિયાત નથી. હવે તમે ઓનલાઈન ડિજિટલના માધ્યમથી આવકનો દાખલો કઢાવી શકો છો. 2-5 મિનિટની અંદર તમે આવકનો દાખલો કઢાવી શકો છો. તો આવકનો દાખલો આપણે કેવી રીતે કઢાવી શકીએ એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો આવકનો દાખલો ઓનલાઈન કઢાવવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીં લખો ડિજિટલ ગુજરાત. ડિજિટલ ગુજરાત લખશો એટલે અહીં ડિજિટલ ગુજરાતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. એને આપણે અહીં ડાયરેક્ટ ઓપન કરી લઈશું. હવે ઓપન કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીં તમારે સૌપ્રથમ તમારે જો કોઈ દિવસ પણ રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો રજિસ્ટર કરવાનું રહેશે. તો આપણે અહીંયા રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો ઓલરેડી આપણે બનાવેલો છે. સિમ્પલ મેથડ છે, હું તમને બેઝિક સમજાવી દઉં છું. સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર લખવાનો છે, ત્યાર પછી ઈમેલ આઈડી લખવાની છે, પાસવર્ડ જે છે એ તમારે અહીંયા લખવાનો છે અને અહીંયા પાસવર્ડ બીજી વખત લખવાનો છે. અહીંયા જે કેપ્ચા કોડ છે DDC6 કરીને, તો એ કેપ્ચા કોડ તમારે અહીંયા લખવાનો છે અને ત્યાર પછી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. આ પ્રમાણે તમારે ઓટીપી નંબર કદાચ તમારા મોબાઈલમાં આવે તો તમારે ઓટીપી નંબર આપી દેવાનો છે, પરંતુ પાસવર્ડ જે છે એ તમારે 8 અંકનો કમસે કમ હોવો જોઈએ. આ પ્રમાણે પાસવર્ડ તમારે લખી શકો છો. ત્યાર પછી અહીંયા રજિસ્ટરની બાજુમાં લોગિન કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરી અને આપણે લોગિન કરી લઈશું. આપણે લોગિન કેવી રીતે કરવું, તો આપણે અહીંયા ઈમેલ આઈડી અને મોબાઈલ થ્રુ તમારે લોગિન કરવાનું રહેશે. સૌપ્રથમ સરળ રહેશે આપણે મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરવાનો રહેશે. મોબાઈલ નંબર જે પ્રમાણે મેં ઓલરેડી રજિસ્ટર કરેલું છે અહીંયા, તો મોબાઈલ નંબર આ પ્રમાણે ટાઈપ કરી, તમારો જે પાસવર્ડ ટાઈપ કરી, અહીંયા જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા તમારો ફોટો આવી જશે, તમે લોગિન પણ થઈ જશો, બરાબર. તે પછી તમારે જો મોબાઈલમાં ફોર્મ ભરતા હોય તો તમારે અહીંયા 3 લાઇનિંગ જોઈ રહ્યા છો, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા સર્વિસીસ ઉપર ક્લિક કરવાનું છે. સર્વિસીસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સિટીઝન સર્વિસીસ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે એના ઉપર ક્લિક કરશો, આ પ્રમાણે સ્ક્રોલ કરશો એટલે ઘણા બધા તમને અહીંયા ઓપ્શન જોવા મળશે, પરંતુ આપણે અહીંયા ઉપર જવાનું છે ઇન્કમ સર્ટિફિકેટ, તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ઘણી બધી કન્ડિશન આવશે અને એ કન્ડિશન તમારે વાંચવી હોય તો વાંચી શકો, બાકી તમારે કોઈ જરૂરિયાત નથી. તમારે 20 રૂપિયા ચાર્જિસ આપવાનો રહેશે લાસ્ટમાં, અહીંયા તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા આપણે રિક્વેસ્ટ આઈડી ને એપ્લિકેશન નંબરને બધું આવી જશે, તો ફરીથી એક વખત આપણે કન્ટિન્યુ કરીશું. આ પ્રમાણે કરશો એટલે તમારે અહીં જોઈ શકો છો સર્વિસ ડિટેલ એન્ટ્રી ઇન્કમ સર્ટિફિકેટ. તો અહીંયા તમારે ઓલરેડી ડિટેલ તમારી પોતાની આવી જશે, તમામ ડિટેલ આવી જશે. તો અહીંયા તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, તો હું અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઉં છું. પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. સૌપ્રથમ ઓક્યુપેશન ઓફ એપ્લિકન્ટ, મતલબ કે તમે અરજી કરો છો આવકના દાખલા માટે, તો તમે શું વ્યવસાય કરો છો, ધંધો કરો છો, તો તમે ખેતી કરતા હોય તો ખેતી લખો, પ્રાઇવેટ નોકરી કરતા હોય તો પ્રાઇવેટ નોકરી કરો, ધંધો કરતા હોય તો ધંધો, જે પણ હોય તે તમે ગુજરાતીમાં અહીંયા કરી શકો છો. ત્યાર પછી આમાંથી તમારે કોઈ પણ એક એડ્રેસ જે છે, કરંટ એડ્રેસ અને પરમિનન્ટ એડ્રેસ, એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક તમારે અહીંયા એડ્રેસ આવી જશે. એડ્રેસ તમારે લખવાની કોઈ જરૂરિયાત નહીં, તમારી જે પ્રોફાઇલમાં એડ્રેસ હશે એ પ્રમાણે આવી જશે. વર્ક એડ્રેસ તમે ન લખો તો ચાલે, પરંતુ અહીંયા તમે લખવું હોય તો લખી શકો છો. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો નંબર ઓફ ફેમિલી મેમ્બર, તો ફિમેલ તમારા ઘરમાં કેટલા છે, મેલ કેટલા છે, એની વર્ષની આવક કેટલી છે મેલ ફિમેલની, તો આ બધી વસ્તુ તમારે આટલામાં લખવાની છે. ફિમેલ 1 છે, મેલ 1 છે અને મારે આવક કોઈ છે નહીં, તો તમે 00 પણ લખી શકો છો, બરાબર. ત્યાર પછી ફેમિલી યરલી ઇન્કમ, તો એપ્લિકન્ટ ઇન્કમ લખવી ફરજિયાત છે, બરાબર. તમે જે અરજદાર છો આવકના દાખલા માટે અરજી કરો છો, તો એની આવક અહીંયા લખવી જરૂરી છે. એટલે તમે 75,00,00, 1,50,000, જે પણ તમારે આવક હોય, તમને યોગ્ય લાગતું હોય, જેટલાનો દાખલો કઢાવવાનો હોય એટલી તમે આવક અહીંથી લખી શકો છો. ત્યાર પછી એપ્લિકન્ટ પેરેન્ટ ઇન્કમ, તો એ મેં 00 લખી છે. અધર ફેમિલી મેમ્બરની પણ મેં 00 લખી, કોઈ જરૂરિયાત નથી, બરાબર. તમે ત્યાર પછી તમારા ફેમિલી મેમ્બરની ડિટેલ તમારે અહીંયા એડ કરવાની રહેશે. અહીં તમારા ફેમિલી મેમ્બરનું સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ તમારે લખવાનું રહેશે, બરાબર. સિમ્પલ વસ્તુ છે મિત્રો, ધ્યાન દઈ અને જોશો એટલે તમને આવડી જશે. નેમ ઓફ મેમ્બર, મતલબ કે આપણે અહીંયા કોઈ એક વ્યક્તિ આપણા ઘરના સભ્ય હોય એનું નામ લખવાનું છે. ત્યાર પછી રિલેશન ઓફ મેમ્બર, એ અહીંયાથી તમારે ચૂઝ કરવાનું છે, બરાબર. સિસ્ટર, ફાધર ઇન લો, મધર ઇન લો, બ્રધર,
સિસ્ટર છો, ફાધર મધર અથવા તો બ્રધર જે પણ હોય તો એ પ્રમાણે તમે અહીંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. હવે એની ઉંમર અહીં કેટલી છે તો એ સિલેક્ટ કરવાનું છે. બિઝનેસ કોઈ કરતા હોય તો તમે એ લખી શકો છો, એની વર્ષની ઇન્કમ તમે લખી શકો છો, પરંતુ મારે મેં કોઈ પણ લખી નથી બરાબર. આટલી વસ્તુ તમે કરી અને તમારે એડ મેમ્બર ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા ડેટા સેવ થઈ જશે, નીચે સ્ક્રોલ કરશો એટલે ડેટા અહીંયા સેવ થઈ જશે બરાબર. આ પ્રમાણે તમે ડેટા સેવ થઈ જશે. અહીંથી તમારે ડિલીટ કરવા હોય તો ડિલીટ પણ કરી શકો છો. એ જ પ્રમાણે તમારે બીજા મેમ્બર હોય સ્ટેપ બાય સ્ટેપ તો અહીંથી તમે એડ કરી શકો છો. ત્યાર પછી તમે નીચે જશો એટલે તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. આ બે ઓપ્શન જે છે એ કમ્પલસરી નથી બરાબર. એવરેજ એન્યુઅલ ટેલિફોન બિલ તો એ કોઈ કમ્પલસરી નથી, એટલા માટે એને છોડી દેશું. પરંતુ તમે પર્પઝ ઓફ વિચ ઇન્કમ સર્ટિફિકેટ ઇઝ રિક્વાયર્ડ, મતલબ કે તમે કયા હેતુથી આવકનો દાખલો કઢાવવા માગો છો. તો સરકારી યોજનાનો લાભ મેળવવા માટે તમને જે પણ હેતુથી આવકનો દાખલો કઢાવતા હોય એ હેતુ તમારે અહીંયા લખી દેવાનો છે ગુજરાતીમાં બરાબર. ફાઇનાન્શિયલ યર ફ્રોમ ડેટ અને ટુ ડેટ બરાબર, એ બધી વસ્તુ અહીંયા ઓટોમેટિક આવી જશે. એક વર્ષ માટે માન્ય છે બરાબર. આપણે તાલુકા પંચાયતથી કઢાવતા હોય તો એ લગભગ 3 વર્ષ માટે માન્ય હોય, પરંતુ આમાં 1 વર્ષ આપ્યું છે તો કોઈ વાંધો નહીં. ફાધર હસબન્ડ ફૂલ નેમ બરાબર. તો તમે અહીંયા જે નામ લખેલું છે એના તમે રિલેટિવ શું થાવ છો બરાબર. તો અહીંયા તમારે કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરવાની છે. સન ડોટર અથવા તો વાઇફ, આપણે પુત્ર થતા હોય તો સન, ડોટર દીકરી થતી હોય તો ડોટર, અથવા તો પત્ની થતી હોય તો વાઇફ. તો ત્રણમાંથી કોઈ પણ સિલેક્ટ કરવાનું છે. તો મેં અહીંયા સન સિલેક્ટ કરી અને ત્યાર પછી ઇન્કમ પ્રૂફ, આપણે એફિડેવિટ કરેલું નથી, સોગંદનામો નથી કરેલો, એટલા માટે 15 પોઈન્ટ્સ કરીને છે એને સિલેક્ટ કરી અને આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ડેટા સેવ્ડ થઈ જશે. અને ત્યાર પછી તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, તો એ પણ હું તમને જણાવું છું. ડોક્યુમેન્ટમાં સૌ પ્રથમ તમારે શું અપલોડ કરવાનું છે તો સિલેક્ટ પ્રૂફ ફોર રેસિડેન્ટ, મતલબ કે તમારો એડ્રેસ પ્રૂફ તમારે એક અપલોડ કરવાનું છે. તો એડ્રેસ પ્રૂફમાં તમે શું શું અપલોડ કરી શકો છો તો તમે કોપી, ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ, પાસપોર્ટ, બેંક પાસબુક, કેન્સલ ચેક, આ બધી વસ્તુ, ડ્રાઇવિંગ લાયસન્સ, તો ઘણી બધી વસ્તુ છે તો એ તમે અપલોડ કરી શકો છો. અને સૌ પ્રથમ સૌ બધી પાસે હોય એવું રાશન કાર્ડ પણ તમે અપલોડ કરી શકો છો. તો હું અહીંયા રાશન કાર્ડ સિલેક્ટ કરી લીધું છે. અહીંયા રાશન કાર્ડનો નંબર તમારે લખવાનો છે, જે 15-16 અંકના નંબર હોય તો એ નંબર તમારે અહીં લખવાનો છે. સપોઝ કે હું અહીં કોઈ પણ એક્ઝામ્પલ તરીકે આ પ્રમાણે તમારે લખી દેવાનો છે નંબર, રાશન કાર્ડમાં હશે એ પ્રમાણે તમારે લખવાના છે બરાબર. ત્યાર પછી બ્રાઉઝર કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અને તમારે ફોટો પાડી અને અપલોડ કરી શકો છો, અથવા તો ડાયરેક્ટ અહીંયાથી તમે ફોટો જે પણ જ્યાં પણ રાખેલો હોય એ અપલોડ કરી શકો છો. ફોટો સિલેક્ટ કરી અને તમારે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. હવે મિત્રો આ પ્રમાણની એરર આવે બરાબરતી હોય છે. આમાં હોમ પેજ ઉપર જશો એટલે ફરીથી તમારે અહીંયા લોગિનનું ઓપ્શન આવશે. તો તમારે આ પ્રમાણે ડિટેલ ભરીને તમારે લોગિન કરી લેવાની છે. લોગિન કરશો એટલે તમારી જે એપ્લિકેશન તમે જે કરેલી છે એ નીચે સ્ક્રોલ કરશો એટલે તમે અહીં જોઈ શકો છો આ જે ઇન્કમ સર્ટિફિકેટની એપ્લિકેશન છે. તો એ આ પર આપણે એડિટ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી આપણે નેક્સ્ટ કરી લેશું. આમાં તમારી જેમ જેમ ડિટેલ ભરાતી જાય બરાબર, તો એ પ્રમાણે તમારી ડિટેલ ઓલરેડી હશે. તમારે ફક્ત નેક્સ્ટ નેક્સ્ટ કરતું રહેવાનું છે. આ પ્રમાણે નેક્સ્ટ નેક્સ્ટ કરતા રહેશો એટલે તમે જ્યાંથી પણ તમારે અધૂરું હતું તો એ આવી જશે અહીંયા. તો આ પ્રમાણે અહીંથી ફરીથી તમારે આ પ્રમાણે શરૂ કરવાનું છે. હવે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો બરાબર, તો અહીંયા તમે ડોક્યુમેન્ટ અટેચ કરીને છે એ આવી જશે. અહીં તમે ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ પણ કરી શકો. તો સેમ એજ પ્રમાણે તમારે અહીંયાથી આઈડેન્ટિટી પ્રૂફ, મતલબ કે ફોટાવાળું કોઈ પણ એક પ્રૂફ તમારે અપલોડ કરવાનું છે. તેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, ઇલેક્ટ્રિસિટી કાર્ડ કરીને છે, એજ્યુકેશન, તો એજ્યુકેશનનું કોઈ પણ હોય તો તમે એ અપલોડ કરી શકો છો. ઇલેક્શન કાર્ડ કરીને છે તો એ પણ તમે અપલોડ કરી શકો છો. તો આપણે ઇલેક્શન કાર્ડ બધા પાસે હોય તો એ આપણે સિલેક્ટ કરશું. આપણે હવે તમે અહીંયા ઇલેક્શન કાર્ડ નંબર ટાઈપ કરી અહીંયા બ્રાઉઝર ઉપર ક્લિક કરીને ફોટો સિલેક્ટ કરવાનો અને ત્યાર પછી તમારે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. અપલોડ ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વારની અંદર તમારું ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ જશે. ડોક્યુમેન્ટ અપલોડેડ, તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારું અહીંયા ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ પણ તમે કરી શકો છો. ત્યાર પછી તમારે ઇન્કમ પ્રૂફ એની વન, એમાં પણ એક આપણે સિલેક્ટ કરવાનું છે. હવે એમાં શું અપલોડ કરવાનું છે તો અહીં સૌ પ્રથમ તમે સરકારી ઇમ્પ્લોયર સર્ટિફિકેટ, સરકારી અર્ધ સરકારી નોકરી કરતા હોય બરાબર, તો એનું સેમી ગવર્મેન્ટ, એની ગવર્મેન્ટ, તો એ તમે એની કાર્ડ જે છે અપલોડ કરી શકો છો. અથવા તો પ્રાઇવેટ નોકરી કરતા હોય તો એની બેલેન્સ શીટ જે છે, સેલેરી સ્લીપ છે, એ અપલોડ કરી શકો છો. ફોર્મ 16, ITI, ITR લાસ્ટ 3 વર્ષનું અપલોડ કરી શકો છો. ધંધો કોઈ કરતા હોય તો ITR બિઝનેસ ફોર લાસ્ટ 3 યર્સ, તો એ બેલેન્સ શીટ અપલોડ કરી શકો છો. અથવા તો તલાટી પાસેથી એક દાખલો અપલોડ કરી શકો છો બરાબર. તો આ ત્રણમાંથી કોઈ પણ એક તમારે અપલોડ કરવાનું છે અને એ અપલોડ કરીને તમે સેમ પ્રોસેસ કરવાની છે.
તો તમે જોઈ શકો છો અહીંયા મેં ત્રણેય ડોક્યુમેન્ટ સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરી દીધા છે. અહીંયા ડોક્યુમેન્ટ એટેચ કરીને છે, ગ્રીનમાં આવી ગયું છે, તો એ પ્રમાણે તમારે પણ કરી લેવાનું છે. અહીં રેશન કાર્ડ અપલોડ મેં કરેલું છે એટલા માટે અહીંયા આવ્યું છે, પરંતુ અહીં ટેલિફોન બિલની ખરી નકલ અથવા તો લાઇટ બિલની ખરી નકલ એ બધી વસ્તુ કોઈ કમ્પલસરી નથી, એટલા માટે અપલોડ નથી કરતા. અહીંયા તમારો ફોટો આવી જશે ઓટોમેટિક, અને ત્યાર પછી તમારે હવે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા પ્રિવ્યૂઝ કરીને છે એના પર એક વખત આપણે ક્લિક કરી લેવાનું છે. એટલે જો તમારે કોઈ મિસ્ટેક હોય તો તમે સુધારા વધારા અત્યારે કરી શકો છો, તે પછી તમારા કોઈ પણ પ્રકારના સુધારા નહીં થઈ શકે, બરાબર. તો આ પ્રમાણે તમે પ્રિવ્યૂઝ કરી અને નેક્સ્ટ કરતા જશો એટલે બધી વસ્તુ તમારા ડેટાઓ જે છે સેવ થતા જશે, અને તમારી જે પણ કોઈ મિસ્ટેક હોય તમે સુધારા વધારા કરી શકો છો. કોઈ મિસ્ટેક ના હોય તો અહીંયા તમારે એક વખત રાઇટ ક્લિક કરવાનું છે, અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ડેટા સક્સેસફુલ થઈ જશે. ત્યાર પછી તમે અહીંયા પ્રિન્ટ આઉટ કરી શકો છો, પરંતુ તમારે એમાં 20 રૂપિયા ચાર્જિસ કરવાનો હોય છે. તો આપણે એમાંથી બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીએ, અહીંયા પે યુઝિંગ ગેટવે કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ. ત્યાર પછી આ પ્રમાણે અહીંયા પે છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ કોઈ પણ માધ્યમથી તમે 20 રૂપિયા કપાવી શકો છો, પરંતુ આપણે ફોનપે, ગૂગલ પે એના માધ્યમથી પૈસા કપાવવા હોય તો અહીંયા UPI છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. UPIમાં પછી આપણે UPI ઇન્ટર યોર UPI આઈડી અથવા તો સ્કેનર કરીને, તો આપણે UPI આઈડી ક્યાંથી મેળવવું, તો તમે ફોનપે, ગૂગલ પે ઓપન કરશો, અહીં પહેલી જ UPI આઈડી આવશે, એને ઉપર ક્લિક કરશો એટલે એને કોપી કરી લેવાની છે. એ કોપી કરીને તમારે અહીંયા પેસ્ટ કરી લેવાની છે. ત્યાર પછી તમારે અહીં વેલિડેટ UPI આઈડી એના ઉપર આપણે ક્લિક કરીશું, તો પછી અહીંયા રાઇટ ક્લિક થઈ જશે, પે ના ઉપર ક્લિક કરવાનું છે. તો મોબાઈલમાં એક મેસેજ આવશે તો એમાં આપણે ક્લિક કરી લેશું અને ડાયરેક્ટ આપણે અહીંયાથી પે ઉપર ક્લિક કરીશું એટલે તમારા 20 રૂપિયા તમારા ખાતામાંથી કપાઈ જશે. આ પ્રમાણે 20 રૂપિયા કપાઈ જશે. હવે તમામ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી એ દાખલો જે છે, તમારો આવકનો દાખલો ડાઉનલોડ કેવી રીતે કરવો, તો એના વિશે હું તમને જણાવી દઉં. સૌ પ્રથમ તમારે લોગિન કરી લેવાનું છે. અહીંયાથી લોગિન કરી લઉં છું. અહીંયાથી લોગિન કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીં તમારો ફોટો અને નામ આવી જશે. અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમે જોઈ શકો છો આ મામલતદાર સૌથ સૂત્રાપડા કરીને છે, બરાબર. તો એ ત્યાં આ તમારો આવકનો દાખલો જશે, બરાબર. અને એના જે ઓપરેટર હશે એ ચેક કરશે, જો તમારી માહિતી વ્યવસ્થિત હશે તો અપ્રુવલ થઈ જશે. અપ્રુવલ થઈ જાય ત્યાં પછી તમારે અહીંયા વ્યૂ કરીને છે એના ઉપર ક્લિક કરશો. તો હું ઓપન કરી લઉં છું એક વખત. તો આ પ્રમાણે તમારો આવકનો દાખલો અહીંયા તમે જોઈ શકો છો. ગુજરાતીમાં માહિતી ભરી હશે તો ગુજરાતીમાં હશે, હિન્દીમાં ઇંગ્લિશમાં ભરી હશે તો ઇંગ્લિશમાં હશે, બરાબર. આ પ્રમાણે તમારો 2 પેજનો દાખલો હશે અને અહીંયા તમારી સિગ્નેચર કરી પ્રિન્ટ આઉટ કરીને તમે ગમે ત્યાં પણ દેવો હોય તો દઈ શકો છો. તમારે ક્યાંય પણ મામલેદારે જવાની જરૂરિયાત નથી. તમે ક્યાંય બહાર નોકરી કરતા હોય તો તમે આવી રીતે ઓનલાઈન દાખલો કઢાવી શકો છો. મિત્રો, આમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ફક્ત 5-7 મિનિટની અંદર જ તમે દાખલો કઢાવી શકો છો. સમજાવવામાં તમને એટલી વાર લાગી છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.